નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. આપણી આસપાસ ઘણી બધી શાળાઓ, રસ્તાઓ કે પછી બ્રિજ હોય છે જેના નામ આપણા દેશ માટે જેમણે ઘણું બધું કામ કર્યું હોય એવા ખ્યાતનામ વ્યક્તિત્વોના નામ પરથી રાખવામાં આવે છે કે જેમણે બહુ ઉમદા કામો કર્યા હોય. જેમ કે ઘણા બધા શહેરોમાં આપણને ગાંધી માર્ગ મળી જશે, ગાંધી બ્રિજ મળી જશે, વિવેકાનંદ પુલ મળી જશે, વિવેકાનંદ બ્રિજ મળી જશે. અને એ પ્રકારે આપણે જેમણે ઉચ્ચ કક્ષાના કામો કર્યા હોય એમના નામ પરથી રસ્તાઓ, બ્રિજ કે શાળાઓના નામ રાખતા હોઈએ છીએ. મુંબઈમાં ગઈકાલે એક ઘટના બની. છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસેનું એક ધારદારી બ્રિજ કોલેપ્સ થયો અને કેટલાક લોકોએ જ્યારે એ ઘટનાનો ઉલ્લેખ કર્યો તેમાં કસાબ બ્રિજ એ શબ્દ પ્રયોગ કર્યો, જે ખરેખર મને અંદરથી બહુ હલાવી ગયો. કસાબ એ જ વ્યક્તિ છે ને કે જેણે કાયરતાપૂર્વક 26/11ની ઘટનામાં બેફામ ગોળીબાર કર્યો હતો અને નિર્દોષ લોકોના જીવ લીધા હતા. અને સંદર્ભ પણ કેવો હતો કે કસાબે આ જ રાહદારી બ્રિજ પરથી બેફામ ગોળીબાર કર્યો હતો, એટલે એ બ્રિજનું નામ અનઓફિશિયલી તમે કસાબ બ્રિજ રાખ્યું. અને કેવી રીતે એનો ઉલ્લેખ પણ થઈ શકે આવી દુર્ઘટના વખતે? એટલે પેલું એવું લાગ્યું જાણે કે આવી દુર્ઘટના થઈ અને એમાં જે લોકો મૃત્યુ પામ્યા, જે લોકો ઘાયલ થયા, એના પ્રત્યે આપણે દુઃખી તો હતા જ હતા, પણ એના ઉપર જાણે કોઈ મીઠું ભભરાવ્યું હોય. કસાબ બ્રિજ, કોઈ ટ્રેનને કોઈ આતંકવાદી ઉડાવી દે કે એમાં બેફામ ગોળીબાર કરે તો આપણે શું એ ટ્રેનનું નામ એ આતંકવાદીના નામ પરથી અનઓફિશિયલી પણ રાખીશું? આ બાબતે તમારું શું માનવું છે? તમારો ઓપિનિયન કમેન્ટ્સમાં અમને જણાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.